ગટરમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વંથલી તાલુકાના બોડકા ગામનો યુવાન બેઠો ઉપવાસ પર. એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલ અને બહુજન સમાજ પાર્ટી જૂનાગઢના શહેર પ્રમુખ વિકી સોલંકીએ લીધી ઉપવાસ છાવણીની મુલાકાત. વંથલી તાલુકાના બોડકાના યુવાને પોતાના ગામમાં થયેલી ગટરના કામમાં થયેલો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક રજૂઆત કરી હતી, પરંતુ સરકારી તંત્ર જાણે કોઈની રજૂઆત સાંભળવાના બદલે પોતાના ભાગની ટકાવારીમાં જ રસ હોય તેવું વર્તન કરી રહી છે અને બીજી તરફ તંત્રને કોઈના જીવનની કિંમત નથી હોય તેવું લાગી રહ્યું છે. બોડકાના યુવાન રવિ ચૌહાણે બે દિવસથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકમાં ઉપવાસ છાવણી નાખી બહેરા અને આંધળા તંત્રને જગાડવા ઉપવાસ શરૂ કર્યો છે. રેશમા પટેલ અને બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ વિકી સોલંકી, ભરત મારવાડી, મેહુલ પરમારે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. આ ભ્રષ્ટાચાર મુદ્દે મંગળવારે બોડકા ગામની મુલાકાત લેવાનું પણ જણાવ્યું હતું. છેલ્લા ઘણા ટાઈમ પહેલા અમારા ગામની અંદર ભૂગર્ભ ગટરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે જે ગટરનું કામકાજ હતું તે શરૂઆત થઈ એટલે એસ્ટિમેટ મુજબ અને ગેરકાયદેસર રીતના બાંધકામ ખડકી દેવામાં આવતું હતું. એટલા માટે મેં સરપંચ સાહેબ તથા સભ્યોને અન્યને રજૂઆત કરી, તલાટી કે મંત્રીને રજૂઆત કરી મૌખિક કે આજે ગટરનું કામકાજ છે એસ્ટિમેટ મુજબ અને ગેરકાયદેસર થાય છે, તમે રોકો. તેને મને કીધું કે તું વંથલી જઈ અને આ કામની રૂકાવટ કરી દે, એટલે તાલુકા વિકાસ અધિકારી જે વંથલી મુકામે છે તેની મુલાકાત લીધી અને તેને ત્રણ નાકાની તપાસ હેઠળ બિલ રૂકાવટની અરજી કરી. ત્યારબાદ 15 દિવસ પછી અચાનક જ બિલ પાસ થઈ જાય છે, કાગળીઓ પર કામકાજ કરી લે છે, કોઈ તપાસ કરવા આવતું નથી અને જે ભ્રષ્ટાચાર રીતના ગટર ખડકી દેવામાં આવે છે એનું બિલ પાસ કરીને પોતપોતાના પૈસા વહેંચી લેવામાં આવે છે અને જે ગટર ખડકી દેવામાં આવેલી છે તેના બાબતમાં એમ કહે છે કે તારે જે સ્થાયી કરી લેજે. એટલા માટે અત્યારે હું વંથલી મુકામે બાબા સાહેબના જેતી પાસે આમરણ આંદોલન માટે બેઠું છું કે મને ન્યાય મળે. ત્યારે બહુજન વિકાસ પાર્ટીના જે પ્રમુખ છે વિકીભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ અને સભ્યશ્રી બધા છે તે મારી મુલાકાત લેવા આવ્યા છે તથા રેશમાબેન પટેલ પણ આવ્યા હતા મારી મુલાકાત લેવા. હોસલો આપ્યો. વનરાજ ચૌહાણ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.